સ્વાધ્યાયનો 11.1 એક્ઝામ્પલ છે, એમાં કહ્યું છે કે 30 કિલોવોલ્ટ ના ઇલેક્ટ્રોન દ્વારા એક્સરેની મહત્તમ આવૃત્તિ અને લઘુત્તમ તરંગ લંબાઈ કેટલી. તો અહીંયા એક સમજવા જેવો પોઈન્ટ પહેલાં ધ્યાન રાખવો પડશે આપણે કે અહીંયા ઇલેક્ટ્રોન દ્વારા એક્સરેની વાત કરી છે. તો ઘણીવાર આપણે ઇલેક્ટ્રોનની વાત સમજીએ તો સીધું દબર્લી ઇક્વેશન યુઝ કરી લઈશું. તો દબર્લી ઇક્વેશનમાં આપણે પહેલાં લેમડાનું ઇક્વેશન ફાઇન્ડ કરી એચ અપોન રૂટ પીના જે પીની વોલ્ટેજના ઉપરનું ઇક્વેશન અને પછી ફ્રિકવન્સી ફાઇન્ડ કરવાનો ટ્રાય કરીએ છું, આ રોંગ પડશે. એટલે પહેલાં ધ્યાન રાખજો દરેક જણા કે અહીંયા જે વાત કરી છે એ ઇલેક્ટ્રોન દ્વારા એક્સરેની વાત કરી છે, દેટ મીન્સ ફોટોનની જ વાત કરી છે. અને ફોટોનની વાત કરી હોય તો એની એનર્જી જે ઇક્વેશન આવે છે E બરાબર NHF કે HF ઇક્વેશન, એના ઉપરથી ફ્રિકવન્સી અને વેવલેન્થ ફાઇન્ડ થશે. તો અહીંયા સમજીએ આપણો વોલ્ટેજ 30 કિલોવોલ્ટ છે, ઓકે, એના કન્વર્ટ કર્યું તો 30 × 10³ વોલ્ટ થયું. તો અહીંયા એચની કિંમત આપણને ખ્યાલ હોય 6.62 × 10⁻³⁴. પ્રકાશનો વેગ અને ઇલેક્ટ્રોનનું મૂલ્ય આ બધું આપણને ખ્યાલ હશે. હવે આપણે ફ્રિકવન્સી શોધવી છે, મ્યુમેક્સ અને લેમડા મિનિમમ આ બે વસ્તુ ફાઇન્ડ કરવી છે. તો આપણું જે ઇક્વેશન યુઝ કરીશું તો E બરાબર HF ઇક્વેશન યુઝ કરીશું. તો આના ઉપરથી આપણું જે ઇક્વેશનના સ્ટેપ વાઇઝ લખવા જઈએ તો E બરાબર H ઇન્ટુ મ્યુ લખીએ છીએ. હવે એ ઉર્જા છે એને Q ઇન્ટુ V પણ લખાય. આપણે Qનો વિદ્યુતભાર Q ઇન્ટુ V આ પ્રમાણે એડજસ્ટ કરી શકીએ છીએ. ઓકે, હવે તમને આમાંથી મ્યુ મેક્સ છે એ મળી જશે. તો અહીંયા કિંમત મૂક્યું E ઇન્ટુ વોલ્ટેજ V ડિવાઇડેડ બાય H કરી નાખ્યું છે. હવે ઈની કિંમત લખીએ તો 1.6 × 10⁻¹૯ વોલ્ટેજની કિંમત 30 × 10³ કિલોવોલ્ટ છે એના આધારે, અને એચની કિંમત લખી દીધી તો આપણને ફ્રિકવન્સી મળી જશે. એ થશે 7.24 × 10⁻૧૮ હર્ટ્ઝ. ઓકે, હવે એકવાર ફ્રિકવન્સી મ્યુ મેક્સ અહીંયા આપણને મળી ગયા તો પછી વેવલેન્થની વાત કરીશું. વેવલેન્થમાં તો સીધું ઇક્વેશન છે, કારણ કે જે નોર્મલ ઇક્વેશન એફ બરાબર સી અપોન લેમડા લખીએ છીએ એ જ પ્રમાણે યાદ રાખી લઈશું. એફ બરાબર સી અપોન લેમડા, એફના બદલે ઘણીવાર આપણે મ્યુ લખી દઈએ છીએ. તો મ્યુ બરાબર સી અપોન લેમડા, તો લેમડા બરાબર સી અપોન મ્યુ. તો અહીંયા થોડું લખવામાં ભૂલ છે, લેમડા બરાબર સી અપોન મ્યુ થશે. લેમડા ઇઝ ઇક્વલ ટુ સી અપોન મ્યુ. ઓકે, ડાયરેક્ટ આની અંદર કિંમત લખીએ તો સીની કિંમત 3 × 10⁸ અને મ્યુની કિંમત તમે અહીંથી શોધી છે 7.24 × 10⁻¹ એ મૂકી દઈએ તો લેમડા મળી જશે. એ થશે 7.0 444 × 10⁻¹.